આપણે સૌ ઉત્તર ધ્રુવમાં રહેનારા લોકો છીએ, એટલે આપણા તમામ નક્ષત્રો અને રાશિઓ ઉત્તર ધ્રુવની આસપાસ ફર્યા કરે છે. નમસ્કાર મિત્રો, આકાશ દર્શનની કથાઓ શ્રેણીમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. આપણે સૌ ઉત્તર ધ્રુવમાં રહેનારા લોકો છીએ, એટલે આપણા તમામ નક્ષત્રો અને રાશિઓ ઉત્તર ધ્રુવની આસપાસ ફર્યા કરે છે. અત્યાર સુધી આપણે આપણી શ્રેણીમાં ઉત્તર આકાશમાં રહેલા કેટલાક નક્ષત્રો અને રાશિઓ સાથે સંકળાયેલી કથાઓ માણી ચૂક્યા. આજે તો આપણે દક્ષિણ આકાશની સફર ખેડવાની છે. દક્ષિણ દિશા પણ ખૂબ જ લોભામણી દિશા છે. દક્ષિણ ધ્રુવમાં રહેનારા લોકોને આ દક્ષિણ આકાશમાં રહેલા નક્ષત્રો અને રાશિઓ ખૂબ જ આબેહૂબ રીતે જોવા મળે છે. આપણને પણ આ દક્ષિણના નક્ષત્રો અને રાશિઓ દક્ષિણ દિશાની ક્ષિતિજે અથવા તો તેનાથી થોડે ઉપર જોવા મળે છે. દક્ષિણ દિશામાં પેલો મહાકાય વિછીડો, નરતુરંગ, ત્રિશંકુ, જૈવી જય અને પેલું વિશાળ વહાણ પણ રહેલું છે. તો ચાલો દક્ષિણ દિશાના આ કાળા સાગરમાં રહેલા વહાણ સાથે આજે આપણે સફર ખેડીએ અને તેની સાથે સંકળાયેલી કથાઓનો આસ્વાદ ચાખીએ. દક્ષિણ દિશામાં વ્યાધના તારાથી થોડે નીચે તમે નજર કરશો તો આ મહાકાય વહાણ તમને જોવા મળશે. આ વહાણ કોનું હશે અને કોણે આ અનંત કાળા સાગરમાં તેને તરતું મૂક્યું હશે? તો ચાલો જાણીએ તેની કથાને. હિન્દુ પુરાણો અનુસાર દરેક કલ્પના અંતમાં બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થાય છે અને રાત્રિ શરૂ થાય છે. જ્યારે આવો સમય આવે છે ત્યારે બ્રહ્માજી શયન માટે જાય છે. આવું જ કંઈક પાછલા કલ્પના અંતમાં પણ બનેલું. બ્રહ્માજીને ઊંઘ આવી રહી હોય છે અને ત્યારે આવી અવસ્થામાં તેના મુખેથી વેદો સરી પડે છે. ત્યારે તેની પાસે જ રહેતો હયગ્રીવ નામનો દૈત્ય, કે જેનું મુખ ઘોડાનું હતું અને શરીર મનુષ્યનું હતું, તેણે પોતાના યોગ બળથી આ ચારેય વેદોને ચોરી લીધા. મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના પુત્ર સૂર્યદેવ છે અને સૂર્યદેવ એટલે કે વિવસ્વાનના પુત્ર રાજા સત્યવ્રત થઈ ગયા. આવા સમયે રાજા સત્યવ્રત માત્ર પાણી પી અને વ્રત કરી રહ્યા હતા. એક દિવસ રાજા સત્યવ્રત સંધ્યા સમયે કૃતમાલા નદીમાં જળ તર્પણ માટે જાય છે. જ્યારે તેઓ જળ તર્પણ કરી રહ્યા હોય છે ત્યારે તેમની અંજલીમાં એક નાની સરખી માછલી આવી જાય છે. આ માછલીને રાજા પરત નદીમાં છોડવા જતા જ હોય છે ત્યાં જ પેલી માછલી મનુષ્યવાણીમાં રાજા સત્યવ્રતને કહે છે, રાજન, તમે મને પાછી નદીમાં નહીં છોડો, કારણ કે જળના જંતુઓ તેના જ કુળના જંતુઓને ખાઈ જાય છે. મને પણ મોટી માછલીઓ ખાઈ જશે, તેથી હું અત્યંત વ્યાકુળ થઈ ગઈ છું, એટલે તમે મને શરણમાં લો. રાજા સત્યવ્રત માછલીની આ વિનંતી સ્વીકારીને તેને શરણે લેવાનો મનોમન સંકલ્પ કરી લે છે અને તેઓ તે માછલીને પોતાના કમંડળમાં મૂકી દે છે. માછલીને કમંડળમાં રાખીને તેઓ તેને આશ્રમે લઈ આવે છે. પરંતુ એક જ રાત્રિમાં તે માછલી કમંડળના માપની થઈ જાય છે અને આ કમંડળમાંથી માછલી પાછો અવાજ કરે છે, રાજન, હું અહીંયા કષ્ટપૂર્વક પણ રહી શકું એમ નથી, મને તમે કોઈક મોટા પાત્રમાં મૂકી આપો, હું અત્યારે તમારા શરણે છું. રાજા સત્યવ્રત આ માછલીને કમંડળમાંથી એક મોટા માટલામાં મૂકે છે. પરંતુ બે જ ઘડીમાં તે માછલી એ માટલા જેટલી મોટી થઈ જાય છે. રાજા સત્યવ્રત તે મત્સ્યને એક સરોવરમાં મૂકે છે, પરંતુ સરોવરમાં પણ તે માછલી બે જ ઘડીમાં સરોવર જેટલી મોટી થઈ જાય છે. એક પછી એક તમામ જગ્યાએ આ મત્સ્ય મોટું થતું જાય છે અને છેવટે રાજા સત્યવ્રત આ મત્સ્યને સમુદ્રમાં મૂકે છે. પરંતુ
તે મત્સ્ય સમુદ્ર જેટલું વિશાળ થઈ જાય છે. આ અદ્ભુત લીલા જોઈ અને રાજા સત્યવ્રત તે મત્સ્યને વિનંતી કરે છે કે તમે કોઈ સાધારણ જીવ નથી, તમે એક જ દિવસમાં 400 કોસના સમુદ્ર જેટલા વિશાળ થઈ ગયા, તમે કોણ છો? કૃપા કરી અને મને દર્શન આપો. ત્યાં જ રાજા સત્યવ્રત સામે મત્સ્યના રૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને રાજા સત્યવ્રતને કહે છે, રાજન, આજથી 7મા દિવસે મહાપ્રલય થશે, 4 કોર વરસાદ થશે. એટલો વરસાદ થશે કે કાનમાં ધ્વનિ પણ સંભળાશે નહીં અને 4 કોર અંધારું થઈ જશે. આવા સમયે મારી પ્રેરણાથી તમારી પાસે એક વિશાળકાય નૌકા આવશે. આ નૌકામાં તમે, તમારો પરિવાર, સપ્તઋષિ અને સાથે જડીબૂટીઓ, ઔષધિઓ અને વનસ્પતિઓના બીજો તેમજ પશુ પક્ષીના એક એક જોડાને લઈ અને સપ્તઋષિઓના તેજના સહારે તમે આ વિશાળકાય નૌકામાં ચડી જજો. જ્યારે તેજ આંધી ફૂંકાવા લાગશે ત્યારે હું આ જ સ્વરૂપમાં ત્યાં આવીશ અને તમે મારા શૃંગ સાથે વાસુકી નાગને નૌકા સાથે બાંધી દેજો. રાજા સત્યવ્રત ભગવાન વિષ્ણુને નમન કરે છે અને પોતાના આશ્રમે આવી અને મત્સ્ય અવતારનું સ્મરણ કરે છે. સમય આવે તે જ વર્ષા શરૂ થાય છે. ચારે તરફ પાણી જ પાણી દેખાય છે. આવા સમયે ભગવાનની પ્રેરણાથી એક વિશાળકાય નૌકા ત્યાં આવે છે અને રાજા સત્યવ્રત તેમના પરિવાર, ઔષધિઓ, જડીબુટ્ટી અને પશુ પક્ષીના જોડા સાથે સપ્તઋષિઓના તેજથી સપ્તઋષિઓ સાથે આ નૌકા પર ચડી જાય છે અને આવા સમયે ભગવાન મત્સ્ય અવતારમાં ત્યાં પ્રગટ થાય છે. ભગવાનના કહ્યા મુજબ તેમના શૃંગ સાથે રાજા સત્યવ્રત વાસુકી નાગને નૌકા સાથે બાંધી દે છે અને જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ પૂર્ણ થાય છે ત્યાં સુધી ભગવાન મત્સ્ય અવતારમાં આ નૌકા સાથે સપ્તઋષિઓ અને રાજા સત્યવ્રતનું રક્ષણ કરે છે અને પેલા હયગ્રીવ દૈત્યનો પણ નાશ કરે છે. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી આવેલી પેલી વિશાળકાય નૌકા કે જેણે રાજા સત્યવ્રત અને સપ્તઋષિઓનું રક્ષણ કરેલું તેને આજે પણ આપણે દક્ષિણના આકાશમાં નિહાળી શકીએ છીએ અને આ નૌકા સાથે બાંધવામાં આવેલો પેલો વાસુકી નાગ આજે પણ આ નૌકાની બરાબર ઉપર આપણને જોવા મળે છે. રાજા સત્યવ્રતે પોતાની સાથે લીધેલા પશુ પંખીઓ પણ આ નૌકાની આસપાસ આપણને જોવા મળે છે. તો આ હતી વિશાળકાય વહાણ સાથે સંકળાયેલી રાજા સત્યવ્રત અને ભગવાનના મત્સ્ય અવતારની કથા. દક્ષિણ દિશામાં દેખાતું આ વહાણ જેટલું વિશાળકાય છે તેટલી જ તેની સાથે સંકળાયેલી કથાઓ પણ અદ્ભુત અને રોમાંચક છે. તો આવી જ એક નવી કથા સાથે આપણે આવતા અઠવાડિયે ફરી મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.